પાટણ યુનિવર્સિટીમાં એબીવીપી ગ્રુપના કાર્યકરો દ્વારા કોરોનાની ગાઈડલાઈનના ઉડાડ્યા સરેઆમ લીલેલીરા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા બીએ બીકોમ સેમિસ્ટર 5ની ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગ સાથે હડતાલ કરવામાં આવી હતી. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય યથાવત રાખતા આજરોજ પાટણ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વહીવટી ભવન બહાર વિરોધ કરવામાં આવ્યો હતો અને મુખ્ય માર્ગ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સાથે કુલપતિ વિરુદ્ધ અને યુનિવર્સિટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન અને ઓફલાઈનનો ઓપ્શન આપવામાં આવે તેવી માંગ કરી હતી અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના વહીવટી ભવનને તાળાબંધી પણ કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો હાજર હતા અને વિદ્યાર્થી આગેવાનોએ જ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાડ્યા હતા અને વિદ્યાર્થી નેતાઓ જ સરકારની ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પાટણ બી ડિવિઝન પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હતી અને એક પણ વિદ્યાર્થી નેતા ઉપર માસ્ક ન પહેરવા બદલ કલમ 188 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. તો યુનિવર્સિટીના વહીવટી ભવનને તાળાબંધી કરવામાં આવી હોવા છતાં યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થી નેતા ઉપર પોલીસ કાર્યવાહી કરવા બાબતે મગનું નામ મરી પણ પાડ્યું ન હતું અને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. તો અત્રે નોંધનીય છે કે યુનિવર્સિટીમાં જ્યારે પણ એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો કોઈ કાર્યક્રમની રજૂઆત માટે આવતા હોય છે ત્યારે કુલપતિ દ્વારા તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ એબીવીપી આગેવાનો સામે કોઈ પણ એક્શન ના લેતા કુલપતિની બેવડી નીતિ સામે આવી છે. ની સાથે સાથે ઓનલાઈન પરીક્ષાનું વિચારી શકાય. આજે સર ખાસ કરીને કહી તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો છે અને યુનિવર્સિટીના તાળાબંધી કરવામાં આવી છે, તો આ બાબતે આપણે કઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે કેમ? આમાં અત્યારે શું છે કે સમજાવટથી વિદ્યાર્થીઓને આપણે કહીએ છીએ કે ભાઈ તમે સોશિયલ ડિસ્ટન્સ રાખો અને બીજું જેને જે કંઈ કામ હોય તો અવર જવર કરવા દો. એટલા માટે હું અહીંયા વચ્ચે આવીને જ ઊભો છું. યુનિવર્સિટીની તાળાબંદી કરવામાં આવી છે અને હાલ કલેક્ટરનું જાહેરનામું પણ ચાલે છે. હા, એટલે આમ તો વિદ્યાર્થીઓએ મર્યાદિત સંખ્યામાં આવીને રજૂઆત કરી શકે છે અને મેં એમને સોમવારનું જ કહ્યું છે. હજી આજે હું એ જ કહું છું, સોમવારે એકેડેમિક કાઉન્સિલની અંદર જો બધા પ્રિન્સિપાલશ્રીઓ અને એકેડેમિક કાઉન્સિલના અગ્રણી અધ્યાપક મિત્રો જો હા પાડે તો આપણે એને ઇસ્યુ નહીં બનાવીએ. તાળાબંધી બાબતે શું ફરિયાદ કરવામાં આવશે? એનએસયુઆઈ માં તાળાબંધી કરી હતી, આપણે ફરિયાદ નોંધાઈ હતી. હવે આ બાબતે એબીવીપીએ કરી છે તો શું સંગઠન આ બાબતે કરે? એવું નહીં, એ વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી, આપણે માટે બધા સરખા છે. બરાબર, એટલે એમને રિક્વેસ્ટ કરીએ છીએ અને કે ભાઈ એમને રોજનું જેને રોજિંદુ કામકાજ હોય એ કામકાજ થવા દો, ભલે તમે રજૂઆત કરો એનો વાંધો નથી. તાળાબંધી બાબતે કોઈ એક્શન લેવાશે? એક્શન તો આપણે ક્યાંથી કઈ રીતે શું લેવાનું? પોલીસ ફરિયાદ કેવું કઈ ના, એમને વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરીએ છે કે ભાઈ એને તમે શાંતિથી વ્યવહાર થવા દો, પછી જોઈએ. વિદ્યાર્થીઓ આમ તો એમને કહ્યું છે કે ભાઈ રોજનો વ્યવહાર ડિસ્ટર્બ ના થાય એ રીતે ખાતરી કરજો. ઓકે, થેન્ક યુ. ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ.